વરાછા ચોનેમાં પાર્કિંગ લાંચ કાંડમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર પ્રકરણમાં વરાછા ચોનેમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને તત્કાલીન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ધનંજય રાણેની પણ ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પાર્કિંગના ઇજારદાર સાથે કોર્પોરેટરોની બેઠક વરાછા શહેરમાં ધનંજય રાણેની કેબિનમાં જ બેઠકનું આયોજન પણ કરાયું હતું. આ ઘટનાને પગલે વરાછા શહેરમાં પણ ભારે વિવાદ સર્જાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિરુદ્ધ લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી અને જેને પગલે બંને કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એસીબી દ્વારા કમલેશ વસાવા અને ધનંજય રાણેને નોટિસ પાઠવતા આ બંને અધિકારીઓ છેલ્લા 25 દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મહેકમ વિભાગમાં પણ કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાયા વિના જ રજા પર ઉતરી ગયેલા બંને અધિકારીઓની ભૂમિકા અંગે પણ હવે શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિમાં ગઈકાલે મોડી રાત્રે વિવાદાસ્પદ કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાનો ચાર્જ લીંબાત ઝોનના વિપુલ ગણેશવાલાને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ દિવાળીના તહેવારો બાદ સરથાણા ઝોનના ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને વરાછા ઝોન એના વડા ડીસી ભગવાકર સહિત કતારગામ ઝોનના વડા મહેશ ચાવડા રજા પર ઉતરી જતા તમામ ઝોનનો ચાર્જ આંતર ઝોનના વડા ધર્મેશ મિસ્ત્રીને સોંપવામાં આવ્યો છે.